દેવગણ બારિયા નગરપાલિકા શહેરી આજીવિકા કેન્દ્ર ખાતે ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન અંતર્ગત સ્વરોજગાર માટે બેંકમાં અરજી મોકલતા પહેલાં લોન મંજૂરી માટે ટાસ્કફોર્સ કમિટીની બેઠક યોજવામાં આવી, જેમાં કમિટીના સભ્યો કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર રવિન્દ્રસિંહ રાઠોડ, બેંક ઓફ ઇન્ડિયા મેનેજર તેમજ મદદનીશ કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર લક્ષ્મીબેન રાઠવા હાજર રહી નગરપાલિકા વિસ્તારના વ્યક્તિગત ધંધા સ્વરોજગાર અર્થે અરજી કરેલ તમામ અરજદારોની હાજરીમાં વ્યક્તિગત ધંધા સ્વરોજગાર બાબતે ચર્ચા કરવામાં આવી અને લોન કેસ ટૂંક સમયમાં જે તે બેંકમાં મોકલવામાં આવશે અને 9 જેટલા અરજદારને ધંધો કરવા અંદાજિત 18 લાખ જેટલી લોન આપી સ્વરોજગાર પૂરો પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું. ઘર ચલાવો છો કઈ રીતે, હપ્તો કઈ રીતે ભરશો, બરાબર કેટલું સામાન લાયા છો, બધું જોશે અને એ મુજબ તમને લોન આપશે. બરાબર, તમે મોટા પાયા પર લોન કરવા માગો છો, ધંધો કરવા માગો છો, લોન 2 લાખ રૂપિયા માગી છે, 2 લાખ રૂપિયા તમને આપી પણ જશે. બરાબર, પછી તમે દર મહિને જે હપ્તો નક્કી થશે એ હપ્તો તમારે તારીખ ચૂક્યા વગર તમારે હપ્તો ભરવાનો છે. બરાબર, તમારા ખાતામાં એવું લાગે તો 20-25 હજાર એકદમ નીકળી રાખવાના, જેથી કરીને તમારો ઓવરડ્યુ થાય ના, હપ્તો ઓટોમેટિક કપાઈ જાય. એટલે હંમેશા યાદ રાખવાનું કે બેંકનો હપ્તો રેગ્યુલર ભરશો તો હમણાં 2 લાખ રૂપિયા મળે છે, એ 2 લાખ રૂપિયા લોન જેવી પચશે એ મેનેજર સાહેબ તમને સામેથી બોલાવશે અને 2ના તમને 4 લાખ આપશે અને તમારો ધંધોમાં તમારો વૃદ્ધિ આવતી જાય, તમારી આવક વધતી જાય મહિને. બરાબર, એટલું ધ્યાન રાખીને તમે ધંધો કરજો.